મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો. અમારો મોબાઈલ નંબર છે 93 132 35 451. તો આજે જ અમારો સંપર્ક કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા કૈયલ ગામે આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં અચાનક જ મંદિરમાં આગ લાગતા સમગ્ર ગ્રામજનોમાં ભય પસરી ગયો હતો. કૈયલ ગામે આવેલા વૈરહી માતાજીના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ 6 મહિના બાદ યોજાવાનો છે, જે અંતર્ગત મંદિરની અંદર કામ ચાલી રહ્યું હતું અને અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં મંદિર બળીને ખાક થઈ ગયું હતું. કડી તાલુકાના કૈયલ ગામના ગ્રામજનો લગભગ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ વેરાઈ માતાજી પર અતુટ શ્રદ્ધા છે. 6 મહિના પછી મંદિરનો રજત મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મંદિરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને અચાનક જ શનિવારે આગ લાગવાની ઘટના બની હતી. ધીરે ધીરે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે સમગ્ર મંદિર આગની ચપેટમાં આવી ગયું હતું અને બળીને ખાક થઈ ગયું હતું. ઘટના સ્થળે કડી નગરપાલિકાના ફાયર ફાઈટરો પહોંચ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી. કૈયલ ગામના વતની અને કડી તાલુકાના પંચાયતના લોકોએ જણાવ્યું હતું કે મંદિરનો રજત જયંતિ મહોત્સવ યોજાવાનો છે, જે અંતર્ગત મંદિરમાં કામકાજ ચાલી રહ્યું હતું અને અચાનક જ મંદિરમાં આગ લાગી હતી. જોકે મજૂરો મંદિરમાં હતા નહીં અને સદનસીબે માતાજીની મૂર્તિને પણ કંઈ જ નુકસાન થયું નથી.